ચલો મૂક્યો. ચલો એમ બરાબર મન કરી દેજો શું છે, 3 + 4 + n બરાબર 1. તો એ 1 બનશે 3 + 4 × 1 એટલે 3 + 4 કેટલા મળી ગયા. ચલો એ રીતે n બરાબર 2 મૂકો બેટા. 3 + 4 = 2, 4 × 2 = 8, 4 સુધી કરી દો, 4 પદ મૂકવા પડશે. પછી આપણે શ્રેણીમાં જોઈ લઈએ કે આવે છે કે નહીં. a2 - a1 = 7, 11 - 7 કેટલા મળશે, અને a3 - a2 કેટલા આવી ગયા, n = 3, 3 + 4 = 3, 4 × 3 = 12 + 3 = 15, 15 - 11 કરો 4. b કેવો છે, સામાન્ય તફાવત, સામાન્ય તફાવત સમાન છે બરાબર છે. એટલે આપેલી શ્રેણી કેવી છે, સમાંતર શ્રેણી છે. ચલો હવે આપણને શું કીધું છે, આને આગળ શ્રેણી બનાવો એટલું કીધું, 15. તો તમારી પાસે એ અને ડી આવી ગયા, પ્રથમ પદ ઇવન બરાબર એ મળી ગયા, એટલે એ બરાબર કેટલા આવી ગયા બેટા આપણી પાસે, 7, અને ડી બરાબર. ચાલ હવે એસએલ શોધવાનું સૂત્ર બોલો, સરવાળો, એસએલ બરાબર 2a+. ચલો આ કિંમત મૂકી સોલ્વ કરશો, ચલો ફટાફટ કરો, કોનો પેલો જવાબ આવે અને પણ સાચો હોય જોઈએ. હું જલે આજે વાલે નીચે બે જાઉં, મારો વાંક ખોલો છે, ઉભા થઈને અહીં બે ગયો નીચે. હું બોલી સરતા જ ને, નહીં ભાગો અવાજ નહીં જલ્દી લગાવી ગયું, બોલે એક જવા. સાત નો વર્ગ 49 ને 17 નો વર્ગ કયો છે દાખલો જોઈ લો, જવાબ આવી ગયો. બોલો 525 આવે બધાને, કેટલા ના આપણે જોયો, 2 જણા ના જો 525 છે, જવાબ જોઈ લો પાછો. આપ તો સાચો ભાઈ રાખાવ, હજુ કરે છે અંકશભાઈ બોલો. તો બીજો દાખલો આવી રીતે જ કરવાનો છે, થઈ જશે આવેલા 525. લો બીજો આવે, બીજો કેટલા પદો છે ભાઈ, s 15 15 / 2, 2 + 7 + 15 - 1 = 4, 15 / 2 = 7, 14 + 1 = 14, 14 × 4 આટલું કરવામાં 1 કલાક કરી દીધો, 14 × 4 = 56 બરાબર. s 15 15 / 2, 14 × 5 કેટલા થશે, 70, 35 × 2 = 70, 35 × 15 કરો હવે કેટલો આવે બેટા, તો કોને નથી અલગ ક્યાંથી આવે તારે, હા તો હું કરું છું આગળ માટે ના ચીલો કરી દે. બીજો દાખલો એ રીતે કરવાનો બરાબર, an = 9 - s1 રાઈટ. ચલો હવે એના પછી નો જોઈએ, હા ચલો હવે 11મો દાખલો ચેક કરો શું છે, બોલો રકમ બોલો જલ્દી, સમાંતર શ્રેણીના પદો, હા
હવે તમને અત્યારે SN આપેલો છે, શું આપેલો છે? SN આપેલો છે. જો SN શ્રેણી હોય કે N પદો વાળી શ્રેણી હોય, N પદોના સરવાળાની શ્રેણી હોય કે N પદની શ્રેણી હોય, ત્યારે બંનેના હંમેશા સમાન પદ સરખા હોય છે, પણ બીજા પદો બદલાઈ જાય છે. બોલો SN બરાબર શું છે? ક્યાં એવું છે યાર? 4N માઇનસ N સ્ક્વેર છે. તો N બાય 2 કોણ બોલ્યો? હવે સુનો, અહિયાં આપણે આવો ભાઈ, તાર નામ શું છે? હા, વાતો તાર તે પાટલી પર થાય છે ત્યારે આમ ખાસ ભાઈ, તાર વચ્ચે તો યાર. ચલો હવે આમાં એન બરાબર 1-2-3 મૂકવાના છે આપણે, પછી હું તમને કહું બરાબર. ચલો હું કહું એન બરાબર 1-2 મળે. S1 4-1 માઇનસ 1 સ્ક્વેર 4 માઇનસ 1 3, એન બરાબર 2 S2 4 × 2 − 2 નો સ્ક્વેર 8 − 4 4, એન બરાબર 3 મૂકો 4 × 3 − 3 નો સ્ક્વેર 12 − 9, કેટલા આવી ગયા? ચલો S4 મૂકો, હજુ 4 મૂકો. ચોકો ચોકો અને પછી પણ 4 9 16 માંથી 16 જાય બરાબર છે. હવે જો પદો તમારા આવશે, તમને જે પદો પેલા કીધેલા છે તમારે એસન ને જોવાય તો જોઈ લઈ શકો છો. 10 નું પદ, 8 નું પદ પણ આ રીતે. તમારે એન બે પદો નો સરવાળો કેટલો હશે, બીજું પદ કયું હશે, બધા તમારા પ્રશ્નો શોધવાના છે. S10 કેટલો આવે, બધા તમારે શોધી કાઢવાના. S10 કેટલા હશે? S9 અને S10 શોધો તો કેટલા આવે? હા, ઋણ આવશે. અને 9 માટે કેટલા આવે? હા, -45 આવશે, રાઈટ. ચલો હવે જુઓ તમે અહીંયા જરા, હું ઇક્વલ્સ ટુ લખું છું, જોઈ લેજો. S1 = A1 = A 3, સરવાળા માટે ને સમીકરણ તમને આપેલું હોય તેનું S1 એટલે પહેલું પદ, અને આપેલી શ્રેણીનું પહેલું પદ હંમેશા સમાન જ હોય છે. એટલે N પદ આપેલા હોય તેનું પ્રથમ પદ, અને સરવાળો આપેલો હોય એનું પ્રથમ પદ હંમેશા સમાન હોય છે. તો S2 બરાબર શું હશે? બે પદો નો સરવાળો હશે. તો અહીંયા S2 બરાબર કેટલા આપેલા છે? 4. તો તમે અહીંયા 4 મૂકી શકો છો. A1 કેટલા છે તમારી પાસે? તો તમને A2 કેટલા મળી જશે? એટલે તમારે યાદ રાખો S2 = A1 + A2. તો S3 બરાબર શું હશે? A1 + A2 + A3. S3 કેટલા લાવે તમે? અહીંયા 3 મૂકી દો, A1 1 A2, એટલે A3 તમને મળી જશે. A1 3 3 માં 3 જાય એટલે -3. એટલે S1 અને A1 સરખા, પણ S2 એટલે બે પદો નો સરવાળો, S3 એટલે 3 પદો નો સરવાળો. હવે તમારે
क्यू पद शोधवानो छे तमे नक्की करी दो तमारी बुक प्रमाणे। दसमु पद शोधवानो छे, त्रीजु आवी गयु मारी पासे माइनस वाळ। एक पदोनी श्रेणीमां नोट सरवाळामां हवे तमारे बीजु क्यू पद शोध आपेलुं छे, तमने कह्युं छे शोधवानो, ए दस शोधवानो छे। ए दस शोधवा माटे आपणे शुं करवुं पड़े, नवमु पद शोधवुं पड़शे ने, बराबर। एक नवमु पद तमारे जोईशे तो अहींया एस नाइन शोधी काढो, एस नाइन तमे शोधेला छे, मे माइनस पिस्तालीस आवी गया। हा हवे लखो ए दस बराबर एस टेन माइनस एस नाइन, ए टेन बराबर एस टेन माइनस एस नाइन। एस टेन केटला छे अने एस नाइन એટલે માઇનસ માઇનસ પ્લસ થશે બેટા, તો એ ટેન કેટલા આવશે? કેવા? હવે એક વસ્તુ તમને બીજી શીખવાડતો શું લો, હવે તમારી સમાંતર શ્રેણી તમે બનાવી શકો છો, યસ। ए टू केटला मळेला छे? ए। अने ए वन केटला छे? तो डी शू मळी जाय तमने? केवा बे मळशे? यस, डी मळी गयो, ए आवी गयो। हवे तमारे एन पदोनी श्रेणी शोधवी होय तो शुं लखशो? एन बराबर ए प्लस एन एन, पण तमे लखो अहींया नीचे ए वन बराबर ए बराबर त्रण अने डी बराबर ए टू माइनस ए वन, मीन्स के एक माइनस एटले माइनस। हवे एन पदोनी सरवाळानी श्रेणी मूको, एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी, तमारी किंमतो लगाड़ मने एन मुको शोधी आपो। ભાઈ એમ ની જગ્યાએ એમ તો છે તમારી પાસે, તો દસ ક્યાંથી લાવ્યા? કિસ્સામાંથી લાવ્યા તમે? એમ નું પદ શોધવાનું કીધું તો તમે શું ભજન કરો છો અલ્યા? જો આપણે અહીંયા દસમુ પદ શોધવા માટે મેં શું કર્યું? એસ ટેન માઇનસ એસ નાઇન કર્યા હોય તો મારે એસ થ્રી શોધવું હોય તો હું શું કરી શકું? એસ ટુ માઇનસ એસ વન કરીશ, એટલે ત્રણ પદોના સરવાળામાંથી પહેલું પદ મારે બાદ કરી દેવાનું, બે પદોના સરવાળો, તો બે પદોનો સરવાળો તમારી પાસે છે અને એસ વન પણ તમારી પાસે છે, તો એસ થ્રી તમને જે મળી જશે કેટલો મળી જશે? એક, અહીં એક મળશે, આ રૂમ મળશે, આ બંને માટે ડિફરન્ટ છે। હવે આ પદ નો ઉપયોગ કરી આ મળે છે કે કેમ મારે ચેક કરવું છે, આના પરથી આવે છે કે કેમ આપણે ચેક કરવા જઈ રહ્યા છે, બરાબર? દેખીએ શું થાય છે, કદાચ આવશે મારી ધારણા પ્રમાણે એસઆઈ લગાવે। અહીં એક વસ્તુ ધ્યાન રાખવાનું, આ દસ છે અને આ નવ છે, તો અહીંયા દસ માંથી શું કરેલો છે? તો હું દસ ને હું એન કહી દઉં, તો હું આ જગ્યાએ આવું ન મૂકી શકું, એન બરાબર
જો તમને પેલામાં જો ખબર પડી જાય તો અહીંયા પડી જશે, અહીંયા મેં બે મૂક્યા તો અહીંયા મેં કેટલા મૂક્યા, તો પેલા એસ માં જેટલો પદ છે એમાંથી મારે એક પદ માઇનસ કરવાનો. યસ, તો મેં એ કામ કરી દીધું છે. હવે આપણે આનો ઉપયોગ કરીએ અને આવે છે કે કેમ એસએન શ્રેણી શું લાવ્યા હતા આપણે, એસએન અરે એ શું લાવ્યા, હા એ આવે છે કે કેમ એ આપણે ચેક કરી લઈએ. પણ કેવી રીતે જો આપણે એટલે કે ફોર કૌંસમાં એન માઇનસ વન માઇનસ એન માઇનસ વન નો હોલ સ્ક્વેર. બરાબર, ફોર એન માઇનસ એન સ્ક્વેર માઇનસ ફોર એન માઇનસ ફોર માઇનસ કૌંસમાં એન સ્ક્વેર માઇનસ ટુ એન પ્લસ વન. આ કૌંસ બધા છોડી દો પાછળના, પહેલા આ કૌંસ છોડો પછી આમ આવીશું. ફોર એન માઇનસ એન સ્ક્વેર માઇનસ કૌંસમાં ફોર એન માઇનસ ફોર માઇનસ એન સ્ક્વેર પ્લસ ટુ એન માઇનસ વન. યસ ઓર નો? ફિટસે રાઉન્ડ એક વાર આગળ. ફોર એન માઇનસ એન સ્ક્વેર માઇનસ ફોર એન પ્લસ ફોર પ્લસ એન સ્ક્વેર માઇનસ ટુ એન એન સ્ક્વેર એન સ્ક્વેર ફોર એન ફોર એન ચાર નહી પાંચ માઇનસ. હવે તમે આમાં એન બરાબર વન ટુ થ્રી ગમે તે મૂકશો જે પદ જોઈએ, આ એક એની રીત છે. જો તમને આવડી જાય તો પેલી બધી લાંબી રીત કરો એના કરતા આ સીધી અને સાદી સિમ્પલ રીત. પણ જ્યાં એન હોય એન વાળું પદ પહેલા જે છે ફિક્સર લખી દેવા, પછી માઇનસ કરીને જ્યાં જ્યાં એન છે ત્યાં ત્યાં તમારે એન માઇનસ વન લખાવવાનું અને સાદું પકડવું. હવે તમારે ગમે તે પદ શોધો શોધી શકાશે, શ્રેણી તમારે બની જાય. વન ટુ થ્રી મૂકી દો એટલે શ્રેણી એની જાતે થઈ જશે. ચલો લીખો ઓર અથવા કરીને. એટલે છ ના અવયવ ની તમારી શ્રેણી બનાવી. અમે એવું નથી કીધું તમને કે બે અંક ની કે ત્રણ અંક ની એવી સંખ્યા કીધી છે, માત્ર શું કીધું તમને છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ એટલે છ નો ઘડિયો તમારે લખવો પડે. લખો છ એક છ છ દુ બાર છ તારી અઢાર ડેસ ડેસ કરો ચાલીસ પદો સુધી. અને એનો શું માગ્યો તમને સરવાળો, બરાબર? તો એન બરાબર ચાલીસ, એ અને ડી સુધી કાઢો, બંને છગ્ગા આવશે. એ અને ડી બંને શું આવશે,
કારણ કે તમારી શ્રેણી 6 12 18 ની શ્રેણી છે. કઈ શ્રેણી છે? 6 12 6 12 18 કેટલા પદો સુધી જવાનું બેટા? 40 પદો સુધી આવો. એસઆઈ લીખને કાય બરાબર? એ બરાબર 6, ડી બરાબર શું આવશે બેટા? 6, 12 માંથી 6 જાય તો 6 લખવાના બરોબર. અને એમ કેટલા પદો થયેલ છે બેટા? 40. હા, એટલે એસએચ 40 પદો શોધવાના છે. એસ 40 બરાબર કેટલા એમ લખી દઈશ. હવે તમારી પાસે એસએન નું સૂત્ર તો છે ને, શું લખશો? હા, એ પ્લસ એલ નથી આપણી પાસે. હા, તો 240 કરવો હોય તો એલ કરવાનું, નહીતર ના કરવું પડે. એના માટે આ સિસ્ટમ વાપરવાની, કારણ કે છેલ્લું પદ શોધી કાઢો. 6 6 24 240 શું થાય એને એલ તરીકે વાપરી શકાય. અને ના કરવો હોય તો તમારા સૂત્ર એ વાપરવાનું, બીજું ભૂલી જવાય ત્યારની વાત છે. હવે તમે કરી કાઢશો. બોલો કેટલો આવ્યો? સીધા જવાબ બોલવાની જ ખબર પડે. એસઆઈ લગ રહા હે, એવું ના ચાલે પણ. હા, બસ 6 2 12 1 4 2 8 1 9 બરાબર. 4 9 2 0 આવે. ચલો એના પછી નો 0 અને 50 વચ્ચે ની અયુગ્મ પૂર્ણાંકો. અયુગ્મ એટલે કે 1 3 5 10 10 છેલ્લી કઈ આવશે? 1 49 એટલે એલ તમારું મળી ગયું. એટલે બંને દાખલા હોવા એના પછી નો જો રકમ એકાદ જોઈએ, પછી તમે હું પૂછતા દઈએ. બસ પછી તમારે જે કરે વ્યવહાર વાળા બધા પૂછાતા નથી.
प्रथम दिवस 200 रूपया, बीजा दिवस 250, तीजा दिवस 300 रूपया। दर की रकम दरक दिवस 50 रूपया शू थे? प्रथम दिवस के बीजा दिवस भरी गई। चलो ए बराबर, बी बराबर, 250 - 200। यस, पची आग कई लख्य वाँचो એટલે 30મો દિવસ એ તમારો S30 શોધવાનો। કેટલા શોધવાના? S30। તો દરેક અંતર દાખલા પેલા ખાલી શ્રેણી લખી તો 200, 250, 300 ડેશ 30 દિવસ સુધી હું લખું, 30 પદો સુધી હું લખી દઉં, બરાબર 200, 250, 300, 30 પદ સુધી, બરોબર। ચલો હવે ઈ અને ડી લખો, અને એન બરાબર S30 કરી દેશો અત્યારે। તો કરેક્ટ નામ કર નાખો જલ્દી પાર આવે। એ તો કાલે કાલે થોડીક વાર એડિટ કરો।